નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. હવે મિત્રો, જે ક્યાર બાદ આપણે જે કઈ મહા વાવાઝોડાનો જે ખતરો બતાવી રહ્યા છે ઘણા બધા લોકો, અને અમે પણ આપને એક મહા વાવાઝોડા વિશે આપને એક અંદાજ આપ્યો હતો, જેમાં જ્યાં એક વાવાઝોડું કેરળ આસપાસથી જ્યાં ઉત્પન્ન થતું હતું, જો કે આ મહા વાવાઝોડું જયારે ઉત્પન્ન ન થયું હતું ત્યારથી જ અમે આપને એક જાણ કરી હતી કે મહા નામનું એક સાયક્લોન તૈયાર થશે. આજે એ સાયક્લોન દરિયામાં આગળ વધ્યું છે. પણ હજી હું આપને એક વાત બીજી જણાવી દઉં કે જે ક્યાર નામનું વાવાઝોડું હમણાં થોડા ટાઈમ પહેલા ગયું, એના કરતા નાનું અને એના કરતા થોડુંક ઓછી તીવ્રતા વાળું છે, બહુ સ્ટ્રોંગ નથી. એટલે એ પણ એક આપણે એક મગજમાં રાખવું. પણ ખાસ કે જે ગઈકાલેથી ઘણા બધા મિત્રો આપને બતાવી રહ્યા છે કે ગુજરાત તરફ 5-7 તારીખમાં લેન્ડ કરશે, તો હું આપને બતાવી દઉં, અમે ગઈકાલે પણ રાતના વિડીયોમાં બતાવ્યું છે કે આ જે મહાનમનું સાયક્લોન છે એની દિશા બદલી છે, તે પણ પાકિસ્તાન તરફ થઈ છે. અને ઘણા બધા લોકો આપને અમુક એપ્લિકેશનના માધ્યમથી એવું બતાવી રહ્યા છે કે ગુજરાત તરફ લેન્ડ કરશે. પહેલા તો એક મારી ક્લિયર વાત સાંભળી લેવી કે મહાનમનું સાયક્લોન જ્યારે ઉત્પન્ન નહોતું થયું ત્યારે પણ અમે આપને જાણ કરી હતી અને અત્યારે પણ કહીએ છીએ કે ગુજરાતમાં લેન્ડ નહીં કરે, કોઈ પણ શક્યતાઓ નથી. કેમ કે હાલ જે સાયક્લોન છે તેમાં લોકો ફક્ત સેટેલાઇટના ચિત્રો થ્રુ એટલું જ જોઈતા હોય કે આની દિશા આ તરફ જાય છે, એપ્લિકેશનો જે દિશા બતાવે, પણ એના જે એનાબિલિંગ છે એ મુતાબિક એ ગુજરાત ઉપર લેન્ડ કરે તે વસ્તુ અશક્ય છે, એ શક્ય જ નથી. પણ હું આપને બતાવવા માંગુ છું કે હવે એના બે ટ્રેક હોઈ શકે, ત્રીજો કોઈ રસ્તો નહીં. હવે મહા વાવાઝોડું છે તેના બે રસ્તા, એ બે રસ્તા હું આપને જણાવવા માંગુ છું કે જે પહેલાનો જે રસ્તો હતો જૂનો, કે જે ઉત્પન્ન થાય અને ગુજરાતથી ઘણું બધું દૂર ઓમાન તરફ જાય. બીજો રસ્તો કે ઉત્પન્ન થયું છે ત્યાંથી ઉપર આવી અને ત્યાંથી ટર્ન લાગે એટલે ઓમાન તરફ જવાની બદલે સીધું ચાલે તો પાકિસ્તાન તરફ જાય. એટલે કા ઓમાન અથવા પાકિસ્તાન, બે માંથી એનો ત્રીજો કોઈ રસ્તો નથી. અને બે રસ્તામાં એક વાત છે કે આપણે ગુજરાતને શું ફરક પડશે, તો કે જો ઓમાન તરફ જાય તો લગભગ 2 દિવસની અંદર ગુજરાતનું વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ જાય અને કોઈ પણ જાતનો વરસાદ કે પવન ન આવે. અને જો પાકિસ્તાન તરફ જાય તો સૌરાષ્ટ્ર અને કચ્છને દરિયા કિનારે અતિ પવન, જેમાં પવનની ગતિ 60-70 કિલોમીટરની ઝડપ હોઈ શકે, અને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર 2-4 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે જો પાકિસ્તાન તરફ જાય તો. અને બીજું, ઘણા બધા લોકો વિચારતા હશે કે પાકિસ્તાન જાય તો પાકિસ્તાનમાં તબાહી મચાવી દે. હું આપને જણાવી દઉં છું કે આ વાવાઝોડું છે સદનસીબે પાકિસ્તાન તરફ જશે તો પણ કરાચી અને તુર્બીત આસપાસ પહોંચી અને એકદમ ધીમું પડી જશે અને ત્યાં પણ લેન્ડ ન કરે અને દરિયામાં વિખાઈએ આવી એક પરિસ્થિતિ થશે. એટલે આ સાયક્લોન છે એક પ્રકારે જોવા જઈએ તો કોઈ પણ દેશને નુકસાન નથી કરતું, અને તે હું એક સારી બાબત માનું છું. નથી ઓમાનને હેરાન કરવાનું, નથી ઇન્ડિયાને હેરાન કરવાનું, કે નથી પાકિસ્તાનને હેરાન કરવાનું, આ એક સારી વાત છે. આ દરિયામાં જ સમાશે, પણ આપણા માટે ખતરારૂપ એટલું જ સમજવાનું કે જો આ પાકિસ્તાન તરફનો રસ્તો પકડે તો ગુજરાતમાં વરસાદ આવી શકે અને દરિયાઈ પટ્ટીમાં પવન ફૂંકાઈ શકે. પણ હજી આપણાથી ઘણું બધું છેટું છે, એટલે હજી આમાં ઘણા બધા ટર્ન લાગશે. આશા રાખો કે સાંજના વિડીયોમાં પણ અમે આપને એક સારા સમાચાર આપીએ. અને આ રાતનો વિડીયો છે એ અમારો થોડોક લેટ આવી શકશે, એનું કારણ છે કે અમે આજે મોડી રાત સુધીના જે એના ટર્ન જે થવાના છે તે ટર્ન જોઈ અને લગભગ 9-9:30 આપને વિડીયોના મારફતે માહિતી આપશું. બાકી જે લોકો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી, અને વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. હાલ રજા આપશો, ધન્યવાદ.